कोरोना काळ दरमियान सामान्य रीते लोको ज्यारे कोरोना पॉजिटिव आवे छे त्यारे तेमना मनमां अने परिवारजनोना मनमां एक डरनुं वातावरण ऊभुं थाय छे। त्यारे राजकोटना राष्ट्रीय शाळा रोड पर आवेला रत्नदीप कोविड हॉस्पिटलना तबीबोए पोताना अनुभवो मीडिया साथे जणाव्या हता। कोरोना पॉजिटिव दर्दी ज्यारे हॉस्पिटलमां सारवार अर्थे आवे छे त्यारे तेमनी मानसिक स्थिति गंभीर होय छे। ज्यारे हॉस्पिटलना तबीबो तमाम प्रकारे दर्दीओने तैयार करे छे अने पारिवारिक वातावरणमां संपूर्ण स्वच्छ बनावे छे। आ तके दर्दीओना संबंधीओ पण પોતાના અનુભવો વર્ણવ્યા હતા અને કોરોના સામેની જીતના યોદ્ધાઓનો એવા તબીબોનો આભાર માન્યો હતો। રત્નદીપ કોવિડ હોસ્પિટલ શરૂ થયાને 2 મહિના જેટલો જ સમય થયો છે, જે દરમિયાન અંદાજિત 100 જેટલા કોરોના દર્દીઓને જંગ જીતાડીને પોતાના ઘરે પરત મોકલ્યા છે। લઈને આજે ઘણા બધા લોકોના મનમાં ઘણા બધા સવાલો હોય છે, પરંતુ પહેલી વસ્તુ કે એનાથી ગભરાવાની જરૂર નથી। યોગ્ય સમયે એની સારવારથી ઘણા બધા પેશન્ટોનો ઘણા પેશન્ટોનો જીવ બચાવી શકાય છે। ઘણા બધા પેશન્ટો ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં આવે છે તો આપણી પાસે અહીંયા વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, બાયપેપ મશીનની વ્યવસ્થા છે અને આપણું અત્યાધુનિક આઈસીયુ છે, તો જેની અંદર આપણે પેશન્ટને રાખીને સારવાર આપીએ છીએ અને પેશન્ટો એમાંથી સારી રિકવરી સાથે પોતાની ઘરે જાય છે અને એમાંથી રિકવરી પણ મળે છે। ફેસિલિટીની દ્રષ્ટિએ દરેક હોસ્પિટલોમાં બધી સુવિધાઓ હોય, આઈસીયુ છે, આ છે, આઈસીયુ છે, વેન્ટિલેટર્સ છે, બાયપેપ છે, એ બધી સુવિધાઓ તો હોય છે, પણ દર્દીને અને એના સગાને એક મોરલ હુંફની ખાસ જરૂર હોય છે, જે અમે અહીંયા સ્પેસિફિકલી પ્રોવાઈડ કરીએ છીએ। કોરોનામાં ઇન્જેક્શન છે, દવાઓ છે, એ તો બધા સેમ જ આપવાના છે, એમાં કંઈ ફરક નથી હોતો, પણ જે પર્સનલ કેર લેવાવી જોઈએ જે દર્દીની, જે પ્રોપર કાઉન્સિલિંગ થવું જોઈએ દર્દીના રિલેટિવ્સનું, એ આપણે ત્યાં એના ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ। અને એ જ કારણસર અમને પેશન્ટનો સેટિસ્ફેક્શન જે રેશિયો છે એ અમારો બહુ સારો છે। જ્યારે અમારા પેશન્ટને લઈને આવીએ રાજકોટમાં અમે, ત્યારે 2 કે 3 હોસ્પિટલ અમને ના પાડેલી કે ભાઈ અમે એમને અહીંયા ટ્રીટમેન્ટ નહીં આપીએ। ત્યારબાદ અમે રત્નદીપ કોવિડમાં આવ્યા, એમને એક જ લંગ્સ હોવાથી તકલીફ જાજી હતી, બાયપેપ ઉપર હતા અને લાસ્ટમાં એવો સમય હતો કે વેન્ટિલેટર ઉપર લેવા પડે હતા। જ્યારે હોસ્પિટલમાં આવ્યા, સર અમને સારો રિસ્પોન્સ આપ્યો, ડૉક્ટર વિશાલ મેવા સર હતા, એમને એડમિટ કર્યા અને એમની પ્રોપર ટ્રીટમેન્ટ આપી। જ્યારે આવ્યા સર, ત્યારે અમારું સિચ્યુએશન લેવલ 13 હતું અને સિટી સ્કેન લેવલ 24-25 હતું, પણ એડમિટ થયા પછીના 3 દિવસ પછી અમને એવું લાગ્યું કે રિકવરી રેટ એટલો ઊંચો હતો કે સ્વસ્થ થઈ જશે, અને એમ જ થયું। સરની ટ્રીટમેન્ટથી, નર્સિંગ સ્ટાફની બધાની સારી મહેનતથી અમારા પેશન્ટ અહીંથી જ્યારે સ્વસ્થ થઈ અને ડિસ્ચાર્જ થયા ત્યારે ચાલીને ઘરે ગયા છે। સિંગલ લંગ્સમાં અત્યારે વેરી ગુડ અને એકદમ પરફેક્ટલી બરાબર છે અને સ્વસ્થ છે।